આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમગ્ર દેશમાં જ્યારે અકસ્માતો વધુ ને વધુ થઈ રહ્યા હોય ત્યારે અમદાવાદ ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. સમગ્ર જિલ્લામાં પોલીસ કાતું એક્શન મોડમાં આવી ગયું છે. ગુજરાત ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં હોય ત્યારે જિલ્લામાં અકસ્માતોનું પણ પ્રમાણ ઘટાડવા માટે ઓવરસ્પીડમાં હંકારતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આણંદ શહેરમાં પણ ટ્રાફિક પોલીસે સ્પીડ ગનથી જ દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. નિયત કરતાં વધુ સ્પીડે વાહન હંકારનારને દંડ ફટકારવામાં આવશે. ટુ વ્હીલરને 1500 રૂપિયા સુધીનો દંડ, જ્યારે ફોર વ્હીલરને 2000 રૂપિયાનો દંડ ફટકારાશે. હા, અમદાવાદમાં જે ગંભીર અકસ્માતનો બનાવ બનેલ એના અનુસંધાને માનનીય ડીજીપી સાહેબ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લાઓમાં એક સ્પેશિયલ ટ્રાફિક પોલીસ ડ્રાઈવનું આયોજન કરેલ છે. અને એ ટ્રાફિક ડ્રાઈવ તારીખ 23/7/2023થી 22/8/2023 એટલે એક મહિના માટે આ ડ્રાઈવ રાખવામાં આવેલ છે. આ ડ્રાઈવમાં ઓવરસ્પીડિંગના જે વાહનો ઓવરસ્પીડ કરી અને વાહન હંકારતા હોય એવા વાહન ચાલકો સામે પગલાં લેવા, તેમજ નશો કરીને વાહન હંકારતા હોય એવા વાહન ચાલકો સામે પગલાં લેવા, અને ધૂમ સ્ટાઇલમાં ભયજનક રીતે વાહન હંકારતા હોય એવા વાહન ચાલકો સામે પગલાં લેવા માટે આ ડ્રાઈવ રાખવામાં આવેલ છે. અને આણંદ જિલ્લા પોલીસ વડા શ્રી પ્રવીણકુમાર સાહેબે પણ આ ડ્રાઈવ અનુસંધાને આણંદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો, જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક આ તમામને સૂચના આપેલ છે કે આ એક માસની ડ્રાઈવ દરમિયાન વાહન ચેકિંગ કરી અને નશો કરી વાહન ચલાવતા, ઓવરસ્પીડિંગ કરતા અને ધૂમ સ્ટાઇલમાં વાહન ભયજનક રીતે હંકારતા વાહન ચાલકો સામે કડકમાં કડક પગલાં લઈ અને રોજે રોજ એના કેસો કરી અને એનું ડ્રાઈવ રાખવામાં આવેલ છે. એ ડ્રાઈવના અનુસંધાને રોજે રોજ જે કામગીરી કરવામાં આવે છે એ કામગીરીનો માહિતી રાજ્ય કક્ષાએ મોકલી આપવામાં આવે છે.